આજે આપણે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 પેપર સોલ્યુશનનો ભાગ 3 જોઈશું. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી થતો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરશો, જેથી મોટિવેશન મળતું રહે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો, એ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ની જોગવાઈ અનુસાર નીચે પૈકી કઈ બાબત ખરી છે? સાચો જવાબ છે મિત્રો બ, માત્ર 3. વહીવટી અધિકારીની મંજૂરી વગર શાળા શરૂ થયાના 2 માસ બાદ વિદ્યાર્થીને પ્રવેશ આપી ન શકાય. 168. 1992માં સુધારેલી NPLમાં વસ્તી શિક્ષણને રાષ્ટ્રની પ્રયુક્તિ તરીકે શા માટે ગણાવ્યું છે? સાચો જવાબ છે બ, વસ્તીની સમસ્યા અને કુટુંબ નિયોજનની જરૂરિયાત દેશના લોકો સુધી પહોંચાડવાનો અસરકારક માર્ગ. 169. બોમ્બે પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના નિયમ 48(2)માં ચેરમેન જિલ્લા સ્કૂલ બોર્ડની ભલામણથી કઈ બાબતોમાં સુધારો કરી શકાય છે? અ, વિદ્યાર્થીની જન્મ તારીખ, નામ અને જાતિ. 170. છાત્રાલયની તપાસણી દરમિયાન નીચે પૈકીની કઈ બાબતો ધ્યાનમાં આવે તો નિભાવ ગ્રાન્ટ અસ્વીકાર્ય કરી શકાય છે? બ આવશે 1 અને 2. કુલ સંખ્યાના 10% કરતાં ઓછા વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહેતા હોય અને મોસારી ભોજનની અલાયદી વ્યવસ્થા કરાઈ હોય. 171. મેકોલોએ પોતાની મિનિટ્સમાં શિક્ષણમાં માધ્યમ તરીકે અંગ્રેજી ભાષાને શા માટે પસંદ કરી? સાચો જવાબ છે અ, આધુનિક જ્ઞાન અંગ્રેજી ભાષામાં જ મળી શકે. 172. નિવૃત્તિના કેટલા સમય અગાઉથી GPFમાં નાણાં જમા કરાવવાનું બંધ કરવાનું હોય છે? સાચો જવાબ છે બ, 3 માસ. 173. 21મી સદીના પડકારોને પહોંચી વળવા માટે ડેલોર્ટ્સ રિપોર્ટ લર્નિંગ ધ ટ્રીઝર વિથિનમાં શિક્ષણના કયા 2 સ્તંભનો ઉલ્લેખ કર્યો છે? સાચો જવાબ છે ક, 3 અને 4. શીખતા શીખવું અને સહજીવન શીખવું. 174. નિરતન શિક્ષણ કાર્યક્રમમાં કયા પૂર્વ કાર્યક્રમોના 9 ક્ષાક્ષરોનો સમાવેશ કરવામાં આવેલ? સાચો જવાબ છે બ, સંપૂર્ણ સાક્ષરતા અભિયાન અને અનુસાક્ષરતા અભિયાન. 175. શ્રી મનુભાઈ પંચોલી સમિતિની નિમણૂક કયા હેતુ માટે થઈ હતી? 175મો સાચો જવાબ છે ક, ખાનગી પ્રાથમિક શાળાઓને સહાયક અનુદાન અંગે. 176. આચાર્ય રામમૂર્તિ સમિતિએ પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓ ક્રેડિટ એકત્રિત કરી શકે તેવી ભલામણ કરી, આ ભલામણ પાછળ કયો વિચાર રહેલો છે? સાચો જવાબ છે ડ, વિદ્યાર્થીઓ પોતાની ગતિશક્તિ અનુસાર અભ્યાસ કરી શકે. 177. રાજ્ય પરીક્ષા બોર્ડની કામગીરી સાથે નીચે પૈકીનું કયું સુસંગત નથી? ક આવશે સંસ્કૃત પાઠશાળાઓ માટેની પ્રથમ પરીક્ષા. 178. માધ્યમિક શાળામાં ફરજ બજાવતા અને 1/8/56ની જન્મ તારીખ ધરાવતા પટ્ટાવાળાની વય નિવૃત્તિની તારીખ કઈ ગણાશે? બ, 31/8/2016. 179. અનુસાર નિયમ સંગ્રહની સૂચનાઓ અનુસાર શાળાનો રેકોર્ડ કોના કબજામાં રાખવાનો હોય છે? બ, આચાર્ય આવશે. 180. સમાજ ઉપયોગી ઉત્પાદક શ્રમ કાર્યની ભલામણ નીચેના પૈકી કોના દ્વારા કરવામાં આવી હતી? ડ આવશે, માધ્યમિક શિક્ષણ પંચ. 181. ધોરણ 10 સુધીના અભ્યાસક્રમના માળખાને 1 સમાન રાખવાની જોગવાઈ કઈ શિક્ષણ નીતિમાં સ્વીકારવામાં આવી? બ આવશે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968.
82. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તેના પ્રશ્નપત્રો ગુજરાતી ઉપરાંત કઈ ભાષામાં તૈયાર કરે છે? ડ આવશે હિન્દી અને અંગ્રેજી. 183. ભારતના બંધારણમાં પ્રારંભિક સમયે પ્રાથમિક શિક્ષણને શાની અંતર્ગત મૂકેલું? સાચો જવાબ છે અ રાજ્યના નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં બોર્ડના અધ્યક્ષ ઉપાધ્યક્ષે તૈયાર કરેલ સૂચિમાંથી શિક્ષણ ક્ષેત્રે જાણીતા કેટલા બિન સભ્યોની નિમણૂક કરી શકાય? સાચો જવાબ છે અ 5. 185. ખાતાના વડાઓ સિવાયના તમામ વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓના સંદર્ભમાં કામચલાઉ કુટુંબ પેન્શન અને ગ્રેજ્યુટી મંજૂર કરવાની સત્તા કોની છે? બ આવશે ખાતાના વડા. 186. ભારતીય શિક્ષણ દર્શનના મનીષી મહર્ષિ અરવિંદના મતે ભારતીય શિક્ષણના ધ્યેયો કયા છે? તો ડ આવશે 1, 2 અને 4. પૂર્ણતા, સંવાદિતા, ઉત્ક્રાંતિ. 187. નીચેના વિધાનો વાંચી કયા વિધાનો સંપૂર્ણપણે સાચા છે તે જણાવો. સાચો જવાબ છે ડ પી અને આર. 188. 1974ના વિનિમયોની જોગવાઈ અનુસાર 300 વિદ્યાર્થી ધરાવતી માધ્યમિક શાળાને કેટલા ક્લાર્ક અને કેટલા પટાવાળા મળી શકે? સાચો જવાબ છે અ 1 જુનિયર ક્લાર્ક, 1 સિનિયર ક્લાર્ક અને 3 પટાવાળા. 189. નીચેનામાંથી કયું વિધાન ખરું છે? તો ડ આવશે મોબાઈલ લર્નિંગ એ ઈ લર્નિંગનો હિસ્સો છે. 190. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત પરીક્ષા સંબંધી ગોપનીયતાના ભંગ બદલ દોષિત ઠરેલ વ્યક્તિને કેટલી સજા થઈ શકે? તો બ આવશે 2 વર્ષ સુધીની કેદ અથવા 200 રૂપિયા સુધીનો દંડ અથવા બંને. 191. 6 થી 14 વર્ષના કયા બાળકોને મફત શિક્ષણનો અધિકાર નથી? બ આવશે સરકાર દ્વારા સ્થાપિત, સહાયિત કે નિયંત્રિત ન હોય તેવી શાળામાં અભ્યાસ કરતા બાળકો. 192. ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ બાબતે નીચે પૈકીની કઈ બાબતો ખરી છે? અ આવશે 2 અને 3. ટ્રિબ્યુનલ રાજ્ય સરકારની સુનાવણી કરી શકે છે. ટ્રિબ્યુનલ પોતાનો નિર્ણય ફેર વિચારણમાં લઈ શકે છે. 193. વર્ગોસ્કીના મતાનુસાર બાળકના અધ્યયનમાં નીચેના પૈકી કયો ઘટક મુખ્ય ભૂમિકા ભજવે છે? ક આવશે સામાજિક. 194. માધ્યમિક શાળામાં ગ્રાન્ટના હેતુ માટે પ્રથમ 5 વર્ષ માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે અનુક્રમે કેટલી સરેરાશ હાજરી આવશ્યક છે? બ આવશે 30-20. 195. પ્રાથમિક શિક્ષણ અંતર્ગત નિમણૂક પામેલ વિદ્યાસહાયકોને તાલીમ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ડ આવશે સર્વ શિક્ષા અભિયાન. 196. ગુજરાત વિધાનસભાએ પોતાના સભ્યોમાંથી ચૂંટેલા કેટલા સભ્યોને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સમાવેશ કર્યો છે? તો ડ આવશે 5.